हेलो विद्यार्थी मित्रों, यूनिट 3 यस आई विल आ लेसन में आपनु स्वागत छे। यूनिट 3 नो जे मेन लेसन छे ते स्टार्ट करिए ते पहला अहीं आपेले एक इंटरेस्टिंग एक्टिविटी ते आपणे वांचवानी छे अने ते उपरथी आपेला प्रश्नों ने खाली जग्या जे आ पछीना पेज ऊपर छे ते आपणे सॉल्व करवानी छे। तो अँ आपेली एक्टिविटी है आपणे वांचीए अने समझिए। ड्यूरिंग गुजराती क्लास हिरल पास्ड अ चिट टू हेतांशी। ड्यूरिंग एटले के दरमियान, गुजराती क्लास दरमियान हिरले हेतांशी ने एक चिट, चिट एटले के एक नानकड़ी चबरखी, आपणे चोपड़ा छे बुक छे एनी अंदरथी कंई पण वस्तु लखवा माटे फटाफट एक नानी एवी चिट्ठी कागळ ना प्रफाळी अने चिट कहेवाय, तो एणे एक चबरखी छे ते हितांशीने पास करी। शी रेड इट एंड पास्ड इट टू सेजल। हितांशीए, शी एटले के हितांशीनी वात करी छे, हितांशीए तेने वाँची अने सेजलने पास्ड इट एटले के एने सेजल तरफ पसार करी अने तेने आपी। सेजल पास्ड इट टू आशिका। अने सेजलना हाथमां आवता तेणे कोने पास करी? आशिकाने। शी वॉज अबाउट टू ओपन द चिट। शी वॉज, तो अहीं छेल्ले कोने चिट मळी छे? आशिकाने। तो आशिकानी वात अहीं करी छे के जेवी आशिकाए चिट्ठी छे તે ખોલવાની જ હતી, બટ પરંતુ ધ ટીચર ટુક ઇટ, શિક્ષકે તેના પાસેથી લઈ લીધી હતી। હી થ્રુ ઇટ ઇન ધ ડસ્ટબીન। અને શિક્ષકે એટલે કે જે તેના સર હતા તેણે ડસ્ટબિનની અંદર ફેંકી દીધી, બરાબર। હવે આવી જ સિચ્યુએશન એક બીજી જગ્યાએ આપેલી છે, જોઈએ આપણે। ઇન ધ રિસેસ ટાઈમ આશિકા ફાઉન્ડ આઉટ ધ ચિટ ફ્રોમ ધ ડસ્ટબિન। હવે ચિટ ડસ્ટબિનમાં પડેલી હતી એટલે આશિકાએ તે ચિટ, જે ચબરકી હતી, તે ડસ્ટબિનમાંથી શોધી કાઢી। હિયર ઇઝ દેટ ચિટ, અહીંયા તે ચિટ છે કે જે નાગરી ચબરખીમાં લખી લીધું પાસ ઇટ ઓન, એટલે કે તેના તરફ પાસ કર, બરાબર। તો આવી ચબરખીઓ અહીંયા આપેલી એક બીજી સિચ્યુએશન છે જેમાં અમુક વિદ્યાર્થીઓ બનાવી છે કે જ્યાં આપણે વાતચીત કરવાની મનાઈ હોય, ધારો કે ચાલુ ક્લાસની અંદર છે અથવા તો લાઇબ્રેરીમાં છે કે જ્યાં આપણે વાતચીત કરવાની ન હોય, તે દરમિયાન આપણે કોઈ મેસેજ આપણા મિત્રોને પાસ ઓન કરવું હોય તો કેવી રીતે આપણે કમ્યુનિકેશન કરવું। તો એક જૂની જે રીત છે ચિટ બનાવવાની, તો અહીંયા પણ ચાર મિત્રો છે, કેવી રીતે ચિટ દ્વારા એકબીજા સાથે વાતચીત કરે છે જોઈએ આપણે। તમે આવી ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો? ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરખીની મદદથી વાતો કરતા હતા, તે વાંચો। હવે આ ચાર જે મિત્રો છે તે લાઇબ્રેરીમાં બેઠેલા છે। હવે લાઇબ્રેરીમાં આપણને ખ્યાલ છે કે એકદમ આપણે પિનડ્રોપ સાયલેન્સ રાખવાનું હોય, તો અહીંયા કેવી રીતે લોકોએ પોતાની વાત છે એકબીજા સાથે કમ્યુનિકેટ કરી તે આપણે જોઈએ। હવે અહીંયા જે તમે અહીંયા જોઈ શકો છો, એન લખેલું છે, આર છે, કે એ બધા નામ દર્શાવે છે કે એ નામના વ્યક્તિએ ચેટનું મેસેજ લખેલું છે, બરાબર। તો સૌથી પહેલાં જોઈએ કબડ્ડી એટ 5। હવે ચબરખીની અંદર શું હોય છે? શોર્ટ મેસેજ હોય છે કે જે વાંચી અને તરત જ જે તે વ્યક્તિ છે તે કયા સંદર્ભમાં વાત કરવામાં આવી છે તે સમજી જાય છે। તો અહીંયા મોટા કે લાંબા સેન્ટેન્સીસ નથી હોતા, ટૂંકમાં વાત કરવાની હોય છે। તો અહીંયા એન એટલે કે નરેન્દ્ર, નરેન્દ્ર છે તે પોતાના મિત્રોને એક ચિઠ્ઠીની અંદર પૂછી રહ્યો છે કે કબડ્ડી એટ 5, એટલે કે 5 વાગે કબડ્ડી, એટલે આખું વાક્ય આપણે જો સમજવું તો એમ કહી શકાય કે 5 વાગે આપણે કબડ્ડી રમીશું। આર, આર એટલે કે રશ્મિ, રશ્મિ શું કહે છે? નો, લેટ્સ પ્લે ચેસ, ના ચાલો આપણે ચેસ એટલે કે શતરંજ રમીએ। શ્યોર થિંગ, આઈ લવ ચેસ, લેટ્સ શાર્પન અવર બ્રેઇન। હવે અહીંયા લખેલું છે કે એટલે કુલદીપે જે તે ચીટ બનાવીને શું બધાને મેસેજ શેર કર્યું,
કે શ્યોર થિંગ એટલે કે પાક્કી વસ્તુ, આઈ લવ ચેસ, મને પણ ચેસ ગમે છે. લેટ્સ શાર્પન અવર બ્રેઇન, બ્રેઇન એટલે કે આપણું દિમાગ, શાર્પન એટલે કે તેજ કરવું. તો ચેસ રમવાથી શું થાય છે, આપણું બ્રેઇન છે તે શાર્પ થાય છે. ઓ લેડી વિશ્વનાથન, અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. તો નરેન્દ્ર શું કહે છે રશ્મિને, કારણ કે રશ્મિએ જ ચેસની છે રજૂઆત કરી એટલે તેને મજાકમાં એને રમૂજમાં ચીડવે છે.